તેના પર ભરોસો રાખી ન શકાય. ખેલાયો કે ભાઈ ત્યાં બે આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળશે એવું નહીં મળે એવું કહી શકાશે નહીં, એટલે એના પર ભરોસો ના રાખાય. એટલા માટે પ્રથમ વિકલિત કસોટી કરી. પ્રથમ વિકલિત કસોટીમાં શું થાય કે બે આગળ બે ની આખી થાય ડાબી બાજુ અને જમણી બાજુ વિકલન આપણે જોડે ધન અને ઋણ, તો એક્સ બરાબર બે આગળ મહત્તમ કિંમત, એક્સ બરાબર બે ની ડાબી બાજુ અને જમણી બાજુ વિકલન ઋણ અને ધન, એક્સ બરાબર બે આગળ ન્યૂનતમ કિંમત મળે બરાબર. પણ બંને સાઈડ એક જ પ્રકારે રહે, આ બાજુએ ધન વિકલન વિકલન એફ ડેશ એક્સ ધન રહે, એફ ડેશ એક્સ ધન રહે, તો એક્સ બરાબર બે આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. સ્થાનીય કિંમત ક્યારે બદલે ધન ઋણ થવું જોઈએ, ધન ઋણ કરતો ઋણ કરો તો સ્થાનીય કિંમત મળે. ઓકે મેડમ, ગતિ સૂત્ર કે બરાબર એક દૂતીયાંશ એમ વી સ્ક્વેર સૂત્ર આપ્યું છે, જ્યાં એમ દર છે જે અચળ છે, કે ગતિ શક્તિ છે, વી એટલે બરાબર ઝડપ, વી એટલે ઝડપ અને કે એટલે ગતિ શક્તિ. હવે ઉર્જા ગતિ શક્તિમાં આશરે 1% વધારો, અહીં ગતિ શક્તિમાં 1% વધારો છે. આનું શું કહેવાય, ડેલ્ટા કે કે ગુણ્યા 1/100 લખાય. બેટા જૂની ટેક્સ બુક નો દાખલો છે અને બોર્ડની એક્ઝામમાં આ પૂછાઈ ગયું છે. જૂની ટેક્સ બુક માં છે અને આ પૂછાઈ ગયું છે. ઓકે, ગતિ શક્તિમાં 1% વધારો, ગતિ શક્તિ એટલે કોણ, કે માં 1% વધારો એટલે ડેલ્ટા કે કહેવાય, કે ગુણ્યા 1/100 લખાય. ઓકે, હવે કે બરાબર 1/2 એમવી સ્ક્વેર, કે માં વધારો છે, ગતિ શક્તિ એટલે કે માં વધારો છે, માટે કે પ્રત્યે વિકલન કરતા, વિકલન કરતા જે રાશિમાં વધારો થયો હોય અથવા જે રાશિમાં ઘટાડો થયો હોય, જે રાશિમાં ભૂલ થઈ હોય બરાબર, તો એ રાશિ પ્રત્યે આપણે વિકલન કરવું, એ રાશિ પ્રત્યે વિકલન, કારણ કે એ રાશિ બદલાય છે. એ રાશિ શું બદલાય, તો એ કેસ ગતિ શક્તિમાં 1% વધારો થયો એટલે કે રાશિ બદલાય છે, એટલે કે માં ફેરફાર થયો, માટે કે પ્રત્યે વિકલન કરવું પડે. આપણે એનું કે પ્રત્યે 1/2 એમ અચળ તરીકે પડી રહેશે, વી સ્ક્વેર નું પેલા ઘાતના નિયમ પ્રમાણે 2v અને v નું k પ્રત્યે dv/dt, 2 કટ થઈ જશે, જોઈ લો. તો dv/dk બરાબર 1/mv. હવે વેગમાં વધારો, ઓકે, ડેલ્ટા v નિયરલી, તો જે વિકલન કર્યું હોય એ ગુણ્યા આપેલી ત્રુટિ, જે વિકલન કર્યું હોય એ ગુણ્યા આપેલી ત્રુટિ, એટલે વિકલન આપું છે dv/dk ગુણ્યા ડેલ્ટા કે, ડીકે ડેલ્ટા કે આવું છે, 1/mv આ વિકલન મૂક્યું, ડેલ્ટા કે ગુણ્યા 1/100. હવે વેગના ટકા શોધીએ, તો આપણે ઉપર નીચે v વડે ગુણી કરીએ, એટલે અહીંયા એમવી સ્ક્વેર થઈ જાય, ઉપર નીચે v વડે ગુણી કરીએ. હવે અહીંયા આપણી જોડે જોશું તો એમવી સ્ક્વેર બરાબર શું લખાય છે, 2k. આના પરથી એમવી સ્ક્વેર બરાબર શું લખાય, 2k, એટલે એમવી સ્ક્વેર ની જગ્યાએ આપણે 2k લખી રહ્યા, એમવી સ્ક્વેર ની જગ્યાએ 2k લખો. કે ઉડી હશે વી ગુણ્યા 1/2 × 100 વી, એટલે આને 1/2, એટલે લખીશું વી 0.5, એટલે વી માં 0.5% નો
વધારો, વીમો 0.5% નો વધારો, વી ગુણ્યા આ 0.5 કહેવાય એટલે વેગમાં નીચે 100 આવી ગયા, વી ગુણ્યા 0.5 ભાગ્યા 100 એટલે આપણા જોડે વી, વીમો કેટલા ટકાનો વધારો, તો 0.5% નો વધારો, વીમો 0.5% નો વધારો. લટકાળો ચોપડાની અંદર. ચલો હવે આપણે લખી કાઢ્યો જો કાલે આપણે સંયોજિત વિધેયની થિયરીકલ પોઈન્ટ થોડો થોડો સમજ્યા હતા અને ટાઈમ બાકી હતો એટલે મજા નથી આવી. ઓકે, તો અહીં સંયોજિત વિધેય આપણો ચેપ્ટર નંબર 1 શરૂ થઈ ગયો. સંયોજિત વિધેય ની વાત કરી આપણે તો સંયોજિત વિધેય તો આપણે જોડે જો કે ભાઈ એફ વિધેય લઈએ, એફ વિધેય એથી બી, એટલે અહીંયા એક્સ ઘટક લઈએ તો સામે મળે આપણને એફ ઓફ એક્સ, મળે એફ ઓફ એક્સ એટલે વાય છે, અને અહીંયા વાય આમાંનો ગણ બનશે એ વિસ્તાર બનશે, એટલે કે વિસ્તાર આર એફ, વિસ્તાર આર એફ, એફ નો વિસ્તાર એટલે વાય આમોનો ગણ. અને એ કેવો હોય, પતો કદાચ ઇક્વલ બી થાય, અને જ્યારે ઇક્વલ બી થાય ત્યારે શું થાય છે, બરાબર સપ્રદેશ થઈ જાય છે, અને બરાબર સપ્રદેશ થઈ જાય એટલે શું કહેવાય, વ્યાપ વિધેય છે, અને કોઈ વખત એકલો ઉપગણ જ રહેતો હોય, બરાબર. તો આપણે જોડે આ રીતે લઈશું. હવે આપણે એક્સ એને વિધેય એફ એપ્લાય કરવું, ઓકે, એટલે કે આપણા જોડે એક્સ હતું એને તમે શું એપ્લાય કર્યું, એફ વિધેય એટલે એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ એટલે વાય થયું. હવે ધારો કે તમારા જોડે કોઈ જી વિધેય છે, આ જી વિધેય, બરાબર, જી વિધેય બી થી સી છે. હવે તમારા જોડે જો એ ગણમાં એક્સ ઘટકો આવ્યા તો બી ગણમાં કયા ઘટકો આવશે, એફ ઓફ એક્સ. તો હવે તમે આના જોઈન્ટ કરી નાખશો, અહીંયો આ અહીંયા લાવી દો, આ બી થઈ ગયો અને આ આપણો સી થઈ ગયો, આ સી થઈ ગયો. તો તમે હવે આને શું એપ્લાય કરશો, જી એપ્લાય કરશો, જી એટલે એફ ઓફ એક્સ, એક્સ ની વેલ્યુ એફ ઓફ એક્સ આવી, એક્સ ની વેલ્યુ કઈ આવી, એફ ઓફ એક્સ. હવે એફ ઓફ એક્સ ને જી એપ્લાય કરશો એટલે આપણને વેલ્યુ થશે જી ઓફ એફ ઓફ એક્સ, આ વેલ્યુ થશે. તો આપણે જોડે શું કર્યું, x ની વેલ્યુ કઈ આવી, g ઓફ f ઓફ x. ત્યારે કે હું સમજવામાં જાણતો કે ભાઈ અહીંયા 1 છે, 1 ની વેલ્યુ f દ્વારા સુધી તો f ઓફ 1 થઈ, પછી f ઓફ 1 ની g દ્વારા વેલ્યુ સુધી તો f ઓફ g ઓફ 1 થઈ, સોરી g ઓફ f ઓફ 1 થઈ. એટલે આપણે કહી શકીએ કે 1 ની વેલ્યુ g ઓફ f ઓફ 1, તો અહીંયા 1 લઈશું આપણે વેલ્યુ શોધીએ છીએ જી ઓફ એફ ઓફ, બરાબર. આ સંયોજિત વિધેય થયું, કયું સંયોજિત થયું, જી સંયોજિત એફ, એટલે પહેલા એફ એપ્લાય થયું, પહેલા એક્સ નું કોણ એપ્લાય થયું, એફ, પછી કોણ એપ્લાય થયું, જી, એમ. એક્સ ને પહેલા એફ એપ્લાય થયું, પછી એફ ઓફ એક્સ ઘટક, એફ ઓફ એક્સ ઘટક ને પાછો જી એપ્લાય કર્યું એટલે આ વેલ્યુ મળ્યું, એટલે આપણને કયું વિધેય મળ્યું, જી સંયોજિત. પણ જો તમારો જે અહીંયા વિસ્તાર હતો એ ક્યાં સમય ગયો, બી, અને બી શું છે ભાઈ,
तो बी ए जीनो प्रदेश, बी शू भाई जीनो प्रदेश, जीनो प्रदेश अंग्रेजी में कही डोमेन ऑफ जी, डोमेन एट आर एट रेन्ज, रेन्ज विस्तार, डोमेन एट्ले अपना जुड़े प्रदेश, जीनो प्रदेश। तो आ शरत नु पालन थवे कि जे एफ नो विस्तार आए ए एफ न विस्तार गण करो ये जीना प्रदेश में समय जो एफ नो जो विस्तार थे कि भाई एक्स की वेल्यू शोधी वाय वाय घटक नो गण विस्तार, पर ये बधो विस्तार जे करो ये बी में समय जो बी एट्ले जीना प्रदेश में समय जो जीना प्रदेश तो उगण थव तो आपणे आगळ जी एप्लाय करी शकीए। धारो के एक्स घटक की वेल्यू शोधी बी गण में ना आए तो शू थाय जी एप्लाय थाय नहीं, सीधी वस्तु है। धारो कि मैं एक्स घटक की वेल्यू शोधी कई आई एफ ऑफ एक्स, धारो कि एफ ऑफ एक्स बी गण में ना आए तो आगे जी एप्लाय करी शकाय नहीं। तो जी एप्ल आगे एप्लाय करवा माटे शू करवू पड़े, एफ नो विस्तार गण जीना प्रदेश में समय जवो, जीना प्रदेश में समय जो तो आगे ते जी एप्लाय करी शको, बाकी करी शको नहीं। तो हवे आपणा जोडे जो आपणे तापी याद राखवानुं कि भाई जी ऑफ एफ ऑफ एक्स तो पहला कोण एप्लाय थाय छे एफ, पछी जी एप्लाय थाय छे, एटले आपणे कई कंडीशन याद राखवानी आरडी वाली, आरडी कारण के जो अहींया आर छे એટલે રેન્જ વિસ્તાર, ડી એટલે ડોમેન, બરાબર। પણ આર કોનો એફ નો, એફ નો વિસ્તાર કારણ કે પેલા એફ એપ્લાય થાય છે અને જી નો પ્રદેશ આ યાદ રાખવાનું। અને ધારો કે એફ ઓફ જી ઓફ એક્સ થાય, એફ ઓફ જી ઓફ એના માટે પણ કન્ડિશન આર એટલે, પણ હવે પહેલું કોણ એપ્લાય થાય એક્સ નું, પહેલું કોણ એપ્લાય થયું જી અને પછી એફ એપ્લાય થાય, પહેલું વિધેય જી એપ્લાય થાય છે पहलू विधेय जी एप्लाय पी एफ एप्लाय पे जी नो विस्तार एफ न प्रदेश उगवण थव जो तो आ वस्तु चकासी जो आ शरत पालन थाय तो जी संयोजित एफ विधेय व्याख्यायित, जो आ शरत पालन थाय तो एफ संयोजित जी विधेय व्याख्यायित। हम आना पर आप दाखिल गणवाना छे, चलो चलो स्वाध्याय 1.3 दाखला नंबर एक एफ फ्रॉम एफ नो प्रदेश घटक आप एक त्रण चार पची जी नो स प्रदेश आपे जे एक बे पांच पची एफ विधेय व्याख्यायित करीने आपी छे आपणने एक नी वेल्यू बे त्रण नी वेल्यू पांच चार नी वेल्यू एक तथा अपने जी विधेय आप प्रदेश गण आप एक बे पांच थी एक त्रण जी व्याख्यायित करीने आपी छे एक नी वेल्यू त्रण बे नी वेल्यू त्रण पांच नी वेल्यू एक तो जीओ एफ शू। चलो હવે જો જી સંયોજિત એફ, જી સંયોજિત એફ આપણે જી ઓ એફ આ શોધવું છે એટલે એક્સ, એટલે આપણે શું જી ઓફ એફ ઓફ એક્સ તો પેલા એક્સ નું કોણ એપ્લાય થશે, પેલું એફ એપ્લાય થશે પછી જી એપ્લાય થશે, ઓકે। એટલે હવે પેલા તો આ આરડી વાળી કન્ડિશન ચકાસવી પડશે, आरडी वाली कंडीशन आर एटले विस्तार, डी एटले प्रदेश, पहलू कोण एप्लाय थाय छे एफ, अहींया एफ लखवो पड़शे एटले आपणे एफ नो विस्तार शोधवो पड़शे, अहींया जी लखीशुं बीजुं जी एप्लाय थाय छे एटले के एफ नो विस्तार जी ना प्रदेश तो उगण थाय तो आपणने आ मळशे ए चकासीशुं। तो चलो अहींया आपणे दाखलो गणवा, सौथी पहेला
एफनो विस्तार लख्यू छे आ एफनो प्रदेश कहेवाय आ एफनो स्वप्रदेश कहेवाय અને અહીંયા જે વાય ઘટકો કર્યા વાય ઘટકોનો ગણ એનો વિસ્તાર કહેવાય એક્સની વેલ્યુ વાય એફ ઓફ વન બરાબર ટુ કહેવાય એફ ઓફ થ્રી બરાબર પાંચ કહેવાય એફ ઓફ ફોર બરાબર વન કહેવાય અને વાય ઘટકોનો ગણ એટલે વિસ્તાર બે પાંચ એક પ્રદેશ ગણ છે આ સ્વપ્રદેશ છે અને વિસ્તાર લખવું હોય વિસ્તાર આરજી રેન્જ ઓફ જી તો વિસ્તારમાં કોણ આવે તો આરજી જીનો વિસ્તારમાં કોણ આવશે ભાઈ ત્રણ વાયામ ઘટો એક્સ ની વેલ્યુ વાય વાયામનો ગણ આ થશે ઓકે હવે ચલો આપણે કંઈ લખીશું જી ઓ એફ માટે આરડી વાળી કન્ડિશન ચકાસતો જો આ સાચું પડશે તો જીઓ એફ વિધેય આપણને મળશે ક્લિયર પણ પહેલા કોણ એપ્લાય થાય એફ કારણ કે તમે અહીંયા એક્સ મૂકવાના અહીંયા એક્સ મૂકવાનું એક્સ તો પહેલું પણ એપ્લાય થાય એફ પછી જી એટલે પહેલા એફ એપ્લાય થાય છે અને પછી જી એપ્લાય થાય છે આનું શું વંચાય એફ નો વિસ્તાર અને આ કહેવાય જી નો પ્રદેશ ચલો એફ નો વિસ્તાર બે પાંચ એક ઉપગણ ડી જી જી નો પ્રદેશ એક બે પાંચ ચલો જે સત્ય છે જોઈ બે અંદર આવી ગયો પાંચ અંદર આવી ગયો એક આવી ગયો જે સત્ય છે માટે આપણે શું લખીશું આપણે લખીશું કે જીઓ એફ મળે હવે જીઓ એફ મળે આજુ કે દાખલો પતી લો તો જીઓ એફ મળે શું મળશે ભાઈ જીઓ એફ મળશે હવે જો જીઓ એફ મળે છે તો હવે જીઓ એફ કેવું હશે તો જોઈએ જીઓ એફ તો પેલા આ જીઓ એફ એટલે આપણે આવું નક્કી કરવાનું એક્સ એક્સ પેલા એફ એપ્લાય થાય પેલા એફ એપ્લાય થશે પછી જી એપ્લાય થશે આવું જોઈએ પેલા એફ એપ્લાય થશે પછી જી ચલો એફ નો આ પ્રદેશ કહેવાય ને એફ નો સ્વપ્રદેશ એફ ના પ્રદેશમાં કોણ આવશે એક ત્રણ ચાર પછી શું લખાશે એફ નો પ્રદેશ પછી એફ નો આ શું કહેવાય સ્વપ્રદેશ એક બે પાંચ પછી આ જી નો શું કહેવાય ભાઈ જી નો સ્વપ્રદેશ તો જી નો સ્વપ્રદેશ કયો ભાઈ એક એફ નો પ્રદેશ એફ નો સ્વપ્રદેશ પછી શું થાય જીનો પ્રદેશ એફ નો અને જીનો સ્વપ્રદેશ આ વિધેય આપણને મળ્યું એટલે કે જીઓ એફ મળ્યું આ કયું વિધેય મળ્યું જીઓ એફ પેલા એફ એપ્લાય થયું પછી જી જીઓ એફ ક્યાંથી મળ્યું અહીંથી અહીં ગયું તો આ જીઓ એફ નું પ્રદેશ એક ત્રણ ચાર આ જીઓ એફ અહીંથી થયું ને આ જીઓ એફ નું આ શું કહેવાય બે પ્રદેશ કહેવાય અને આ જીઓ એફ નો શું થશે સ્વપ્રદેશ થશે આ જીઓ એફ નો પ્રદેશ આ જીઓ એફ નો સ્વપ્રદેશ હવે જીઓ એફ ના ઘટકો પ્રદેશના ઘટકો પ્રદેશમાં જે ઘટકો આવે એની વેલ્યુ શોધવી પડે તો વન ની વેલ્યુ શોધવી પડે થ્રી ની શોધવી પડે અને ફોર કોઈ પણ વિધેય હોય એના પ્રદેશમાં જે ઘટકો આવે એના પ્રદેશમાં જે ઘટકો આવે એની આપણે વેલ્યુ શોધી શકીએ જો આ એફ વિધેય છે તેના પ્રદેશમાં વન થ્રી અને ફોર આ વન ની વેલ્યુ થ્રી ની અને ફોર ની જી ના પ્રદેશ આવ્યો તો જી ના પ્રદેશમાં જે ઘટક હોય એની વેલ્યુ શોધી હોય વન ની ટુ ની ફાઈવ ની એમ જીઓ એફ નો પ્રદેશ એ આ રહ્યો પ્રદેશ એમાં ઘટકો કયા એક ત્રણ ચાર તો એક ની વેલ્યુ શું થાય ત્રણ ની શું થાય ને ચાર ની શું થાય જી ઓફ એફ ઓફ વન જી ઓફ એફ ઓફ થ્રી જી ઓફ એફ ઓફ
चलो एफ ऑफ वन ने शोधी काढो आगे आने शू कहवाय एफ ऑफ वन बराबर टू तो जो पछी एफ ऑफ थ्री तो जो लो एफ ऑफ थ्री बराबर फाइव ओके पछी जो एफ ऑफ फोर तो आने शू कहवाय आने शू कहवाय भी एफ ऑफ फोर बराबर वन के तो वन जी एफ ऑफ फोर बराबर वन हम जी भी आने शू वंचाय जी ऑफ वन एटले थ्री जी ऑफ टू एटले थ्री g of 5 એટલે 1 અહીંયા g of 2 જોઈએ તો g of 2 બરાબર 3 પછી અહીંયા g of 5 જોઈએ છે તો આ રહ્યો g g of 5 બરાબર 1 g of 1 આ રહ્યો g of 1 બરાબર 3 તો હવે g o f બરાબર 1 ની વેલ્યુ 3 આવી 3 ની વેલ્યુ 1 આવી 4 ની વેલ્યુ 3 આવી एक ની વેલ્યુ 3 3 ની 1 4 ની 3 આવી ગયો તો આ થયો જીઓ એફી દે શોધો આ એનો પ્રદેશ આ એનો સૌ પ્રદેશ આ વ્યાખ્યાયિત કરી નાખ જેમ આપણે એફ વ્યાખ્યાયિત જી વ્યાખ્યાયિત આમ જીઓ એફ વ્યાખ્યાયિત ઓકે બેટા ક્લિયર ઓકે ક્લિયર બરાબર સમજી લો બેટા બોલો બેટા આમાં કોઈ તકલીફ હા ફરીથી સમજાવો બેટા જો હંમેશા ફરી સમજાવો તમારે સંયોજિત વિધેય હોય બેટા ફરી સમજાવો ભલે આપણે એક જ ધારો થાય તો ચાલશે આપણે જીઓ એફ મેળવવું છે જીઓ એફ આમ લખશો એટલે જી એફ ઓફ એક્સ આ થશે તો પેલા આપણે x નું કોણ એપ્લાય થશે આ x એપ્લાય થશે પેલા f એપ્લાય થશે જો પછી x એપ્લાય કરશે એટલે અહીંયા f ઓફ x થશે પછી f ઓફ x નું કોણ એપ્લાય કરશો g એટલે આ થશે g ઓફ f ઓફ x થશે એટલે આ વિધેય થયું આપણને g o f પણ વચ્ચે આ વ્યાખ્યાયિત ક્યારે થાય તો જ્યારે આપણે x ની વેલ્યુ f ઓફ x સુધી અને બધે એફ ઓફ એક્સ નો ગણ એનું શું કહેવાય વિસ્તાર કોનો વિસ્તાર કોનો વિસ્તાર કહેવાય ભાઈ એફ નો વિસ્તાર પણ એફ નો વિસ્તાર આ જી ના પ્રદેશ તો શું થવું જોઈએ ખૂબ ગણ આ સરળ ચકા છે તો જ આપણને જી ઓ એફ વિધેય મળે બાકી મળે નહીં ધ્યાન આપજો ઓકે તો અહીંયા જો ભી કે આરબી વાળી કન્ડિશન આમ નક્કી કરવાની પછી આપણે જોઈએ છે પહેલા એફ એપ્લાય થાય છે ઓકે પછી જી એપ્લાય થાય છે જી આર એટલે એફ નો વિસ્તાર લખવાનો જી નો પ્રદેશ તો જો બે આવી ગયો પાંચ આવી ગયો સત્ય છે હવે વ્યાખ્યાય છે માટે મળશે ક્યાંથી ક્યાં મળશે તો અહીંથી આવી અહીંથી મતલબ આ પ્રદેશ બનશે ના એનો સપ્રદેશ બનશે આર એટલે એફ ના વિસ્તાર એફ નો વિસ્તાર મૂલ્યનો ગણ એટલે મૂલ્ય કોણ આવો વિસ્તારનો કોણ આવશે બે પાંચ ડીજી એટલે પ્રદેશ પહેલો આ પ્રદેશ કહેવાય
जीनो प्रदेश जो जीवात्मा प्रदेश प्रदेश में घटक वेल्यू शोधाय वन पी थ्री पी फोर तो पे एफ ऑफ वन तो एफ में जो एफ ऑफ वन तो टू लखाय जी ऑफ टू तो जो जी ऑफ टू तो थ्री लखाय अहो पे एफ ऑफ थ्री तो एफ ऑफ थ्री के लखाए एफ में जो एफ ऑफ थ्री बराबर पांच लखाशे जी ऑफ फाइव तो जी ऑफ फाइव जी ऑफ फाइव तो वन लखाशे અહીં લખા છે એફ ઓફ ફોર પેલા એફ ઓફ ફોર ની વેલ્યુ એફ ઓફ ફોર ની વેલ્યુ વન એફ ઓફ ફોર ની વેલ્યુ વન પછી જી ઓફ વન થશે તો જી ઓફ વન ની વેલ્યુ કેટલી થઈ જી ઓફ વન ની વેલ્યુ થ્રી એક ત્રણ જોડ બનશે ત્રણ ની વેલ્યુ એ ચાર ત્રણ જોઈએ હવે ક્લિયર ભાઈ ક્લિયર હવે કોઈ નહીં ને ઓકે ક્લિયર ચલો ત્યારે एक पॉइंट त्रण नी अंदर त्रीजो दाखलो जीओ एफ अने एफ ओ जी शोध एक एफ ऑफ एक्स बराबर मानव एक्स अने जी ऑफ एक्स बराबर पांच एक्स माइनस टू तो जो सौथी पहला एके विधेय क्यों लेवाना ए नक्की नथी कर्युं એનો પ્રદેશ કયો લેવાનો સપ્રદેશ કયો લેવાનો એવું નથી કહ્યું એટલે આપણા જોડે અહીંયા એફ વિધેય કયો લેવાનું આર થી આર જ લેવાનું આવું ચોપડીની અંદર નથી કહ્યું જી વિધેય પણ આર થી આર જ લેવાનું જી વિધેય પણ આર થી આર જ લેવાનું વાસ્તવિક વિધેય લેવાનું આનું કહેવાય વાસ્તવિક વિધેય આનું શું કહેવાય વાસ્તવિક વિધેય વાસ્તવિક વિધેય કહેવાય કયા વિધેય કહેવાય વાસ્તવિક વિધેય વાસ્તવિક ક્લિયર વાસ્તવિક વિધેય કહેવાય હવે જો અહીંયા આપણે જોડે એમ કે જુદી બે સર તમારે જીઓ એક્સ જો શોધવું છે તો અહીંયા એક્સ લઈશું તો પહેલું એક્સ નું કોણ એપ્લાય થશે પહેલું એફ એપ્લાય થશે આ થશે પછી આપણી આરડી વાળી કન્ડિશન એમાં પહેલા એફ લખીશું પછી જી આ ચકાસવા પણ અહીંયા જો ચારે ચાર જગ્યાએ એક જ સરખો બનશે એટલે આ શરત ચકાસવાની કોઈ જરૂર નથી કેમ આ શરત નું પાલન થાય કારણ કે છેલ્લો અહીંયા જ કોણ આવશે અહીંયા આર જ આવશે જીનો પ્રદેશ આ અને આર માં તો બધા સમય જ છે હવે અહીંયા ગમે ત્યાં એફ નો વિસ્તાર તમારા જોડે ગમે ત્યાં એફ નો વિસ્તાર ગમે ત્યાં જોઈ લો એ તો અંદર સમાવાનું નથી ધારો કે એન આવે કે જેડ આવે કે કોઈ વિવૃત ન થાય સંત તો એ તો સમાજ છે એ શરત નું પાલન થાય એટલે હું બોલી જ ના ભર્યું જયારે F નો પ્રદેશ સપ્રદેશ G નો પ્રદેશ G નો સપ્રદેશ આ ચારે ચાર એક સરખું હોય તો કન્ડિશન ચકાસવાની કોઈ જરૂર નથી તમે ડાયરેક્ટ લખી શકો કે ભાઈ FOG R થી R મળે ઓકે અને GOF અને GOF એ પણ R થી R મળે એટલે આપણી આ આર ઉપર ડી આ શરત ચકાસવાની જોઈ જરૂર નથી ક્યારે તો ધ્યાન આપો અહીંયો સરખું ચારે ચાર જગ્યાએ એક સરખા ગણ હોય ત્યારે ચારે ચાર જગ્યાએ એક સરખા ગણ હોય તો આ શરત ચકાસવાની જરૂર નથી અને મળશે જ તમને અને બધું ચારે ચાર એક સરખું ગણ એટલે આરથી આર જ મળશે ક્લિયર એટલે તમારા મગજમાં ના રહે સરે આગળના દાખલામાં પેલી શરત ચકાસતા હતા અને આમાં ચકાસતા નથી તો મેં તમને કારણે બતાવ્યું તો આપણું આટલું યાદ રાખવાનું છે કે ચારે ચાર જગ્યાએ એક સરખા ગણ હોય તો શરત ચકાસવાની જરૂર નથી સમય બગાડવાની જરૂર નથી સહી બગાડવાની જરૂર નથી આગળ વધો ઓકે ચલો એફ ઓ જી ઓફ એક્સ એફ ઓ જી ઓફ એક્સ આમ લખાશે ચલો તો પહેલા શું લખશો ભાઈ જી ઓફ એક્સ એટલે આ લખીશું વિધેય એફ માં જી ઓફ એક્સ લખો માનવ માં પાંચ એક્સ માઇનસ
विधेय एफ मो जी ऑफ एक्स लखवा तो जी ऑफ एक्स लख चलो ये जी ऑफ एक्स लख हम ते शू बोलवा धारो कि ते आम हो ध्यान रखो જગ્યાએ तो x की जगह आ वस्तु आए तो ये x की जगह आप वस्तु पर से मानव x की जगह में भी पर एक ना एक मानव बे का वक्त तुम नाम लिखियो है बे वक्त मानव तो कोई बे वक्त लिखवानी जरूर ना थी एक ही वक्त मानव का बिना जो जो ख्याल ना आया हो तो आपने जोड़े f ऑफ x बराबर शो दो मानव के x भाई कितना आया आज जो आज ये जो तो मानव पांच एक्स माइनस टू एक्स की जगह आ वस्तु आई तो आ लगी करो एक्स की जगह तो विधेय एफ मो एक्स की जगह शू लखशो पांच एक्स माइनस टू लखवानो विधेय एफ मो आ कौंस की अंदर शू लेवानी जगह एक्स की तो एक्स की जगह अपने आ लगी करवा पांच एक्स माइनस आप बोलवा विधेय एफ मो आ एक्स की जगह लख एक्स की जगह लख जी अंदर बात करिए जीओ एफ जी ओ एफ ऑफ एक्स शू कह जी ऑफ एफ ऑफ एक्स एक्स ने पहला कौन एप्लाय था एफ पछी जी चलो पहला भाई एफ ऑफ एक्स लखाओ तो एफ ऑफ एक्स तो डायरेक्ट लखवा मान ऑफ एक्स ओके अब आप जो जो जी ऑफ एक्स शू लिया आ जी ऑफ एक्स आप पांच एक्स माइनस टू एक्स लखशो विधेय जी मो आ एक्स की जगह मुकवा कारण के एक्स हतो अने एक्स की जगह आ आवी गयो आप शू बोलवा विधेय जी मो एक्स की जगह मानव एक्स लखो एटले अहींयो केटला आया जुओ आ एक्स हतो ई मानव एक्स आया तो तमारे केटला लखवा बोलवानुं विधेय जी मो ज्यां एक्स होय ज्यां एक्स होय त्यां मानव एक्स लखो विधेय जी मो ज्यां एक्स होय પેલા શરત નહીં ચકાસવાની ખબર પડી કે ના ક્લિયર સ્વીગી ક્યાં પીવા જા ઓકે પ્રિન્સ ઓકે અક્ષય ક્લિયર ધર્મવીર ક્લિયર નિદાન દરિયા માન પુષ્પરાજ ઓકે જયદેવ બે એફ ઓફ એક્સ બરાબર આઠ એક્સ ઘન જી ઓફ એક્સ બરાબર એક્સ ની એક તૃતીયાંશ અહી વિધેય કયું લેવાનું છે કયું નથી રે વાસ્તવિક વિધેયો લેવાના વાસ્તવિક વિધેય વિધેય એટલે આરથી આર લેવાનો આરથી આર લેવાનો ચારે ચાર જગ્યાએ એક જ વિધેય છે માટે સંયોજિત વિધેયની શરત આ ચકાસવાની જરૂર નથી એફ ઓ જી એ મળે અને જીઓ એફ પણ મળે બીજા ચલો અહીં શું બોલવાનું પેલું જીઓ ઓફ એક્સ લખો અંદર તો જીઓ ઓફ એક્સ લખો અંદર લખ્યું આ જીઓ ઓફ એક્સ લખ્યું હવે એફ એપ્લાય કરવાનું છે આપણું એફ વિધેય કેવું છે તો એફ ઓફ એક્સ બરાબર આઠ એક્સ ઘન છે એટલે શું બોલશો વિધેય એફ અને એક્સ 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 ની જગ્યા છે તો શું લખવાનું વિધેય એફ મો એક્સ ની જગ્યાએ એક્સ રેસ ટુ વન બાય થ્રી મૂકો એક્સ ની જગ્યાએ વન બાય થ્રી મૂકો
यो x की जगह कितना आया x raised to 1 by 3 अटे अयो कितना मुकवाना x की जगह है x raised to 1 by 3 आठे हमने मेरे से घाते हमने मेरे से जो आ x 8 हम थयो और यो कितना आया x की एक तरफ क्या उस अटे इतना लिखा है x की एक तरफ हम लिख बोलो क्लियर गन गन जतो रहे से 8x अब आ गियो चलो यो चलो पहला f of x f लखो 8x गन चलो तुम्हारो g of x શું છે ભઈ તો શું લખશો વિધેય g મો આ x ની જગ્યાએ લખવાનું છે તો વિધેય g મો x ની જગ્યાએ લખવાનું વિધેય g મો x ની જગ્યાએ લખવાનું પણ એની કેટલી ઘાત થાય 1 થાય 8 નું ઘનમૂળ 2 3 3 d એટલે 2x ફરીથી અહીંયા g 8x ગણ તો x ની જગ્યાએ કેટલા આયા આ x ની જગ્યાએ કેટલા આયા 8x ગણ તો અહીંયા આપણે x ની જગ્યાએ કેટલા લખવાના 8x ગણ ખબડી ગઈ ખબડી ગઈ એટલે તમે આ g ઓફ x એટલે જો અહીંયા તમે 8x ગણ લખો તો આટલા શું લખવાના 8x ગણ શું લખવાના 8x ગણ એવું લખવાનું ખબડી ગઈ ક્લિયર ओके क्लियर ना भाई ओके ओके क्लियर 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 सब की लिमिट बाकी है बेटा दाखलो लो पर कानला जो मजा नहीं आती लिमिट बाकी है मुझे लो दाखलो लो ताकि काले पर जो अधूरी तो ना आपको दिवस इनाय विचार है आपको दिवस इनाय विचार પછી શું આગળ એ બાકી છે બાકી છે બાકી છે આખો દિવસ એના વિચારે પ્રવાહ દો આપણે ચોથો પછી ભણીશું પણ આજે નવું વિધેય શું સમજાવે સંયોજિત વિધેય હા બેટા રાત્રે કેટલા વાગે લેક્ચર હોય છે આપણે કેટલા વાગે રાખ્યું બુધવારે ગયો ભાઈ બુધવારે કેટલા વાગે રાખ્યું નવ વાગે રાખ્યું છે નવ વાગે નડે છે બેટા કોઈના तो रिवीजन करावा जे चैप्टर 6 માં કોઈ સાથે કોણ લખી બી મારે વિધાન નડે છે વિધાન ઓકે તો રવા દો ચલો આજે રવા દો તો પછી ચલો આજે રવા દો ચલો ઓકે કઈ વાંધો નહીં તો આજે લેક્ચર નથી લેતા ભાઈ આજે લેક્ચર નથી લેતા ઓકે બેટા ઓકે સારું સંયોજિત વિધેય એટલે શું ખબર પડી ગયા फिर संयोजित विधेय समझाइए जी ओ एफ ऑफ एक्स